ઘણા મિત્રોને અંગ્રેજી બોલતા આવડે છે, પરંતુ એની અંદર સેન્ટેન્સની પ્રેક્ટિસ કઈ રીતે કરવી તે થોડો મૂંઝવણનો પ્રશ્ન છે. તે માટે આ વિડિયો ખાસ તમને ઉપયોગી બનશે. તો મિત્રો, આઈ એમ એટલે હું થશે એ તમને બધાને ખબર છે. જે જે હું તમને ભણાવીશ તે તમને બધાને ખબર હશે, પરંતુ શું કરવાનું છે તે હું તમને સમજાવીશ. તો આઈ એમ એટલે હું થશે ગુજરાતીમાં, ત્યારબાદ યુ આર, યુ સાથે હંમેશા શું લાગશે, આર લાગશે. યુ આર એટલે તું થશે, ઠીક છે. ત્યારબાદ હી, સી અને ઇટ આ ત્રણ પદો છે, તો ત્રણેયની અંદર આપણે વાપરીશું ઇઝ. ત્રણેયની અંદર શું વપરાય છે, ઇઝ. તેનો મતલબ આપણે જોઈએ તો તેનો ત્રણેયનો મતલબ થશે તે અથવા તેણી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય વસ્તુ છે, તો તે ત્રણેય વસ્તુનો આપણે કઈ રીતે પ્રેક્ટિસમાં ઉપયોગ કરીએ, તો સેન્ટેન્સ આપણે જોઈશું. તો જે સેન્ટેન્સ હોય તેના ઉપરથી આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આઈ એમની વાત કરીએ તો આઈ એમ પછી કોઈ પણ શબ્દ આપણે લગાડીએ તો તે એક સેન્ટેન્સ બની જશે. યુ આર પછી કોઈ પણ શબ્દ લગાડીએ તો તે સેન્ટેન્સ બની જશે. એટલે માત્ર આપણે સેન્ટેન્સ બનાવવા માટે માત્ર જે આગળના શબ્દો છે, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, પછી આપણે માત્ર સેન્ટેન્સ બનાવવાના છે. જોઈએ આપણે આઈ એમનો ઉપયોગ કઈ રીતે કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમના પહેલું પહેલું સેન્ટેન્સ આપેલું છે, આઈ એમ રમેશ, એટલે હું રમેશ છું. એટલે વિદ્યાર્થી મિત્રો, આઈ સાથે શું લાગ્યું, એમ લાગ્યું અને પછી એક શબ્દ લાગ્યો એટલે સેન્ટેન્સ બની ગયું. અને જે રમેશ છે તે રમેશનો મિનિંગ થશે રમેશ. જ્યારે એમ છે તેને તમે શું પણ કહી શકો, ઠીક છે, શું પણ કહી શકો. બંને રીતે આપણે કહી શકાય, કાં તો હું રમેશ એ રીતે પણ કહી શકાય, અને હું રમેશ શું એ રીતે પણ કહી શકાય. બીજી વાત કરીએ, આઈ એમ મગન, ઓકે, તો હું મગન છું. ત્યારબાદ આઈ એમ રેનુ, તો હું રેનુ છું. ત્યારબાદ આઈ એમ ગોપાલ, તો શું થશે, હું ગોપાલ છું. ત્યારબાદ આઈ એમ હેત, તો શું થશે, હું હેત છું. ત્યારબાદ વાત કરીએ તો આઈ એમ ઉપેન્દ્ર, તો શું થશે, હું ઉપેન્દ્ર છું. આગળ આપણે વાત કરીએ તો બીજા સેન્ટેન્સ જોઈએ તો યુ, જ્યારે યુ આપેલું હોય, જ્યારે યુ ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાનો હોય તો તેનો ઉપયોગ કઈ રીતે કરીશું આપણે. તો યુ આર સલમાન, એટલે કે તું સલમાન છે, એ રીતે પ્રશ્ન પૂછે છે કે તમે સલમાન છો, યુ આર સલમાન. ત્યારબાદ વાત કરીએ તો યુ આર રંજન, તો તું રંજન છે. ત્યારબાદ યુ આર મિલન, તો તું મિલન છે, એ રીતે. ત્યારબાદ યુ આર દક્ષા, તો તું દક્ષા છે. જો એ રીતે પ્રશ્ન પણ પૂછી શકાય, પ્રશ્ન પૂછીએ ને તો આપણે બીએ બની શકે, જે આર છે ને આર તે આગળ આવી જશે. જ્યારે પ્રશ્ન કરીએ આપણે તો આર ક્યાં આવી જશે, આગળ અને છેલ્લે લાગી જશે પ્રશ્નાર્થ ચિહ્ન, તેની અંદર શું થશે, આર યુ દક્ષા, એ રીતે થશે, ઠીક છે. આપણે કોઈને પૂછતા હોય તો યુ આર દક્ષા, એ રીતે, એટલે કે તું દક્ષા છે. ત્યારબાદ યુ આર વિપુલ, એટલે તું વિપુલ છે. ત્યારબાદ યુ આર અશ્વિન, એટલે કે તું અશ્વિન છે. આગળ આપણે વાત કરીએ તો હી ઇઝનો ઉપયોગ કઈ રીતે આપણે કરવાનો, તો હી ઇઝનો આપણે ઉપયોગ કરીએ, ઓકે, હી ઇઝનો આપણે ઉપયોગ કરીએ તો તેની અંદર આપણે હી ઇઝ સુરેશ, એટલે હીની સાથે હંમેશા શું લાગશે, ઇઝ લાગશે, તે સુરેશ છે. ત્યારબાદ હી ઇઝ મગનભાઈ, તો તે મગનભાઈ છે. ત્યારબાદ હી ઇઝ ધનજીભાઈ, તો તે ધનજીભાઈ છે. ત્યારબાદ હી ઇઝ હરી, જો આનું પણ આપણે પ્રશ્નાર્થ કરવું હોય તો ઇઝને આગળ લગાડી દેવાનું, ઠીક છે, ઇઝને આગળ લગાડી દેવાનું, તો ઇઝ હી હરી, તો આપણે પ્રશ્ન પૂછી શકાય કે તે હરી છે, એ રીતે. ત્યારબાદ આપણે કહીએ હી ઇઝ ગૌતમ, તો તે ગૌતમ છે. ત્યારબાદ હી ઇઝ અશોકભાઈ, તો તે અશોકભાઈ છે. આગળ આપણે વાત કરીએ તો બીજા ક્યાં સેન્ટેન્સ બને છે, તો સી ઇઝ, જો આ છે ને સ્ત્રીવાચક છે, અને સી ઇઝનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો તેની વાત કરીએ તો સી ઇઝ મીરા, તો તેણી મીરા છે, ઓકે, તે મીરા છે તેમ પણ કહી શકાય, તેણી મીરા છે તે પણ આપણે કહી શકાય. ત્યારબાદ વાત કરીએ તો સી ઇઝ રેખાબેન, તો તેણી રેખાબેન છે. સી ઇઝ મનીષા, તો તેને શું કહ્યું છે, તેણી મનીષા છે. ત્યારબાદ સી ઇઝ રાણીબેન, તો તેણી રાણીબેન છે. ત્યારબાદ સી ઇઝ મુસ્કાન, તો તેણી મુસ્કાન છે. ત્યારબાદ સી ઇઝ નેહા, તો શું કહેવાય સાહેબ, તેણી નેહા છે. આગળ વાત આપણે કરીએ તો ઇટ ઇઝનો ઉપયોગ કઈ રીતે કરવો,
ओके इट इज़ नो उपयोग आपणे कई रीते करी शकाय तेनी वात आपणे करीए तो इट इज रोज तो ते रोज एटले गुलाब ओके कोईपण एवी वस्तु जे शू कहेवाय ज्ञान्यतरमां आवे अथवा पुरुष अथवा स्त्रीमां न आवती होय तेवी वस्तुने आपणे इट इज वडे दर्शावीए छीए ते गुलाब छे इट इज अ लोटस एटले ते कमळ छे इट इज एन जो आ शू लग्यू ए एन अने ध नो आर्टिकल नो उपयोग कई रीते करो तेनो वीडियो पण पहेला मैं मूकी दीधो छे एटले खास जोई लेजो तमने खबर पड़ी जशे कि जे पण स्वरनो उच्चार ओके स्वरनो उच्चार थतो होय तेनी साथे शू लागे छे व्यंजननो उच्चार सौप्रथम थतो होय तो तेनी साथे ए अने एन माथी शू लागे छे ते तमने विस्तृत मळी जशे आई बटन ऊपर क्लिक करी अने तमे जोई शको छो आपणे जोईए तो ते सफरजन छे ठीक छे इट इज एन एप्पल त्यारबाद इट इज अ टीवी तो ते टीवी छे त्यारबाद इट इज अ काउ तो ते गाय छे ત્યારબાદ ઇટ ઇઝ અ બનાના તો તે કેળું છે વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં આપણે જે બીજા મોસ્ટ આઈએમપી જે ટોપિક હોય તેની સાથે ફરી મળીશું નમસ્કાર